પારડી પલસાણા ગામે મહાશિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભક્તોને ભારે ઘસારો યથાવત રહ્યો હતો અને મહાશિવરાત્રીના પાવન પર્વે પલસાણા વૈજનાથ મંદિર ડુંગરી મુક્તેશ્વર મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. પારડી તાલુકાના પલસાણા ગામે મંગળવારના રોજ મહાશિવરાત્રીના બે દિવસે ગંગાજીના મેળાનો પ્રારંભ થયો હતો. સવારથી ભક્તોની મંદિરમાં ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. પલસાણાના ગંગાજી મંદિરનો પૌરાણિક કથા સાથે લોકોની લોકવાયકા છે કે વનવાસ દરમિયાન ભગવાન રામ અને માતા સીતા ભાઈ લક્ષ્મણ આ સ્થળે વિહાર કર્યો હતો. ત્યારે માતા સીતાજીને પીવાના પાણીની તરસ લાગતા ભગવાન રામે અહીં વટવૃક્ષના થડ પાસે તીર મારતા મીઠા પાણીની વીરડી વહી નીકળી હતી. ત્યારથી અહીં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું હતું. આ સ્થળે ભગવાન રામેશ્વર મંદિરનું શિવાલય બન્યું હતું, જેના પછી મંદિરના ટ્રસ્ટીઓએ જીર્ણોદ્ધાર કરી આધુનિકતાનો ઓપ આપ્યો હતો. મીઠી વીરડીના કારણે અહીં સ્થળ ઉપર ગંગાજી તરીકે ઓળખ ઉભી થઈ હતી. આજે 100 વર્ષ પછી વધુ મહાશિવરાત્રીનો મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અહીં મેળામાં ઉમટી પડે છે. અહીંયા મનોરંજનના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે? મનોરંજનમાં એક ચક્રો છે, મોટું છે, પછી નાની મોટી બધી સાધન સામગ્રીઓ છે જેનાથી એન્જોય કરવાની. આ સિવાય અહીંયા મંદિરમાં આજે સવારથી શું શું ભક્તોને કેટલી ભીડ છે? આ સિવાય મંદિરમાં સવારથી આજે ભક્તોની ભીડ ઘણી હતી. તમે ક્યાં દર વર્ષે આવો છો? અહીંયા દર વર્ષે અહીંયા આવો છો. આપનું નામ? અશોકભાઈ મુનારભાઈ પટેલ. પલસાણા ખાતે મેળાનું આયોજન ઘણા વર્ષેથી જૂના જમાનાથી કરવામાં આવે છે અને આમાં આજુબાજુના ગામોના ઘણા દૂરથી ભાવિક ભક્તો અહીં દર્શન કરવા આવે છે, તેમજ મેળાનો લાભ ઉઠાવે છે. તેમાં જુદી જુદી વસ્તુની ખરીદી કરે છે. સવારથી પોલીસને કેવો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે? સવારથી પોલીસને એલર્ટ પર રાખવામાં આવે છે. અને કેવો એકાદ કઈ અનિશ્ચિત બનાવ વગેરે કઈ બન્યો? એવું હાલ સુધી એવો કઈ બનાવ બનેલ નથી. કેટલા દિવસ આ મેળાનું આયોજન રાખવામાં આવશે? આ મેળાનું આયોજન પણ 3 દિવસ માટે હોય છે, પરંતુ આ ચક્રો અને તે બધી વ્યવસ્થા 3 દિવસ સુધી મેક્સિમમ હોય છે, જે 8, 13 અને 14 તારીખ સુધી રહેશે. આ વર્ષે પણ પલસાણા ખાતે મહાશિવરાત્રીનો મોટા પાયે મેળો લાગ્યો છે, જેના અંદર હિન્દુ તથા મુસ્લિમ બંને કોમના પબ્લિકો ભાગ લીધો છે અને કોમી એકતાનો એક સંદેશો જનતાને પહોંચાડ્યો છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.